નમસ્કાર મિત્રો, હું તમારા માટે લાવેલો છું જનરલ અવેરનેસના અમુક ક્વેશ્ચન આન્સર, જે તમારા બધા જ કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, અમારો પહેલો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયો રોકડીઓ પાક છે? અને એનો આન્સર છે તંબાકુ. તંબાકુ રોકડીઓ પાક છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, મહાનદી કયા રાજ્યની નદી છે? અને એનો આન્સર છે ઓરિસ્સા. મહાનદી ઓરિસ્સા રાજ્યની નદી છે. મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગ્રેન્ડ એનિકટ નહેરનું નિર્માણ કઈ નદી પર થયું છે? અને એનો આન્સર છે કાવેરી. ગ્રેન્ડ એનિકટ નહેરનું નિર્માણ કાવેરી નદી પર થયું છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતના કયા જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે? અને એનો આન્સર છે જામનગર. ગુજરાતના જામનગર જિલ્લામાં ઊંચી જાતનો ચૂનાનો પથ્થર મળે છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા પ્રકારના કોલસાને ગરમ કરવાથી તેમાંથી ડમર મળે છે? અને એનો આન્સર છે બ્યુટીમિનસ. બ્યુટીમિનસ નામક કોલસાને ગરમ કરવાથી તેમાંથી ડમર મળે છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી એક જોડકું ખોટું છે તે જણાવો. અને એનો આન્સર છે કર્ણાટક ડેશ રાવત ભાટા. આ જોડકું ખોટું છે. એના સિવાય બીજા ત્રણ જોડકા જે છે, ગુજરાત ડેશ કાકરાપાર, તમિલનાડુ ડેશ કલ્પક્કમ, મહારાષ્ટ્ર ડેશ તારાપુર, આ ત્રણેય જોડકા સાચા છે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશ્વમાં ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં કયો દેશ પ્રથમ સ્થાન છે? અને એનો આન્સર છે બ્રાઝિલ. વિશ્વમાં ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં બ્રાઝિલનો પ્રથમ સ્થાન છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતમાં સિંદરી કયા ઉદ્યોગ માટે જાણીતું છે? અને એનો આન્સર છે રાસાયણિક ખાતર ઉદ્યોગ. સિંદરી, ભારતમાં સિંદરી રાસાયણિક ખાતર ઉદ્યોગ માટે જાણીતું છે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી એક જોડકું ખોટું છે તે જણાવો. અને એનો આન્સર છે ઓપ્શન નંબર એ, ભિલાઈ લોખંડ પોલાદ કેન્દ્ર ડેશ ઇંગ્લેન્ડના સહયોગથી, આ જોડકું ખોટું છે. એના સિવાય બીજા ત્રણ જોડકા જે છે, રાઉ કેલાવ પોલાદ કેન્દ્ર જર્મનીના સહયોગથી, દુર્ગાપુર પોલાદ કેન્દ્ર બ્રિટનના સહયોગથી, અને બોકારો પોલાદ કેન્દ્ર રશિયાના સહયોગથી છે. આ ત્રણેય જોડકા સાચા છે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતનું રાસાયણિક ખાતરનું કારખાનું કયા સ્થળે આવેલો છે? અને એનો આન્સર છે કંડલા. ગુજરાતનું રાસાયણિક ખાતરનું કારખાનું કંડલા સ્થળે આવેલું છે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતમાં કયો ઉદ્યોગ સૌથી મોટા પાયા પરનો ઉદ્યોગ છે? અને એનો આન્સર છે સુતરાઈ કાપડ ઉદ્યોગ. ભારતમાં સુતરાઈ કાપડનો ઉદ્યોગ સૌથી મોટા પૈમાના પર છે, પાયા પરનો છે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, વ્યાપાર પ્રવૃત્તિએ કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે? અને એનો આન્સર છે તૃતીય. વેપાર પ્રવૃત્તિ એ તૃતીય આર્થિક પ્રવૃત્તિ છે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયા દેશમાં સમાજવાદી પદ્ધતિ પ્રવર્તે છે? અને એનો આન્સર છે ચીન. નીચેનામાંથી ચીનમાં સમાજવાદી પદ્ધતિ પ્રવર્તે છે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયા ઉત્પાદનના સાધન છે? અને એનો આન્સર છે આપેલ બધા જ. જમીન, મૂડી, નિયોજક, આ ત્રણેય ઉત્પાદનના સાધક છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારત સરકારે કઈ સાલમાં વાયુ પ્રદૂષણ ધારો પ્રસાર કર્યો હતો? અને એનો આન્સર છે ઈસવીસન 1981માં. ભારત સરકારે સન 1981માં વાયુ પ્રદૂષણનો ધારો પ્રસાર કર્યો હતો. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં ગરીબીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો કયા કારણથી થયો છે? અને એનો આન્સર છે કૃષિ વિકાસ. ગુજરાતમાં ગરીબીના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો કૃષિ વિકાસના કારણે થયો છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રૂપિયાની ખરીદ શક્તિ ઘટાડવાનું મુખ્ય કારણ કયું છે? અને એનો આન્સર છે ભાવ વધારો. રૂપિયાનું ખરીદ શક્તિ ઘટાડવાનું મુખ્ય કારણ છે ભાવ વધારો.
મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશ્વમાં દર વર્ષે ગ્રાહક અધિકાર દિનની ઉજવણી ક્યારે થાય છે? આનો આન્સર છે 15 માર્ચ. વિશ્વમાં દર વર્ષે 15 માર્ચે ગ્રાહક અધિકારની દિવસની ઉજવણી થાય છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, CAC નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા ક્યાં આવેલી છે? અને એનો આન્સર છે રોમ. CAC નામક આંતરરાષ્ટ્રીય સંસ્થા રોમમાં આવેલી છે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઉચ્ચ વિકાસ ધરાવતા 57 દેશોમાં કયો દેશ પ્રથમ ક્રમે આવે છે? અને એનો આન્સર છે નોર્વે. ઉચ્ચ વિકાસ ધરાવતા 57 કેન્દ્રોમાં નોર્વે દેશ પ્રથમ ક્રમે આવે છે. મારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઈસવીસન-માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી હતી? અને એનો આન્સર છે 1999માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી હતી. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતની સામાજિક સંરચના - પર આધારિત છે? અને એનો આન્સર છે જ્ઞાતિવાદ. ભારતની સામાજિક સંરચના જ્ઞાતિવાદ પર આધારિત છે. મારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી એક જોડકું ખરું નથી તે શોધી ઉત્તર લખો? અને એનો આન્સર છે NNCS બોડોલેન્ડ. આ જોડકું ખોટું છે. એના સિવાય બીજા 3 જોડકા ATTF ત્રિપુરા, UMF અસમ, નક્સલીવાદી પ્રવૃત્તિ પશ્ચિમ બંગાળ. આ 3 જોડકા સાચા છે. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, નાગરિકનું અનિવાર્ય લક્ષણ કયું છે? અને એનો આન્સર છે અધિકારો. નાગરિકનું અનિવાર્ય લક્ષણ છે અધિકારો. મારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સરકાર વિકલાંગ બાળકોને કેટલા વર્ષ સુધી મફત શિક્ષણ આપે છે? અને એનો આન્સર છે 18 વર્ષ સુધી. સરકાર વિકલાંગ બાળકોને 18 વર્ષ સુધી મફત શિક્ષણ આપે છે. મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો કૃપયા એને લાઇક કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.